साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના સમર્થનમાં આવેદન પત્ર આપ્યું। પ્રાંતિજ પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર આપ્યું। પોલીસના વર્ષો જૂના પડતા પ્રશ્નોને લઈને આજે પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એકઠા થઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચએસ ત્રિવેદીને આવેદન પત્ર આપ્યું હતું અને પોલીસની વિવિધ માંગણીઓ જેવી કે હાલ મળી રહેલ મહિને સાયકલ એલાઉન્સ 20 રૂપિયા, મેડિકલ 300 રૂપિયા અને વોશિંગ 25 રૂપિયા તથા પોલીસ તંત્રની 24 કલાક ફરજ બજાવતા પોલીસ તંત્ર માટે જાણે હાલ મસ્કરી રૂપ હોય તેમ લાગી રહ્યું છે અને કોન્સ્ટેબલની પીએસઆઈ સુધીને વર્ગ 3ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપ આવે તે સારું રાજ્ય કક્ષાએ કમિટીની રચના કરવી તો પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે જે વિવિધ માંગણીઓને લઈને પ્રાંતિજ ખાતે આમ આદમીના કાર્યકરોએ આવેદન પત્ર આપી પોલીસના સમર્થનમાં રજૂઆત કરી હતી જેમાં આમ આદમીના તાલુકા પ્રમુખ સુરતસિંહ કેજાલા તથા જિલ્લા સહમંત્રી દેવાંગ પટેલ સહિત આપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ। પણ પગારદારો જે છે તેમને કોઈ પગાર ચૂકતો પૂરો થતો નથી, એમનું પોષણ થતું નથી, આખો દિવસ રાત દિવસ પોલીસ હેરાન થાય છે, ત્યાં ખાવાના કોઈ શક્યતા નથી। હું કાર્યકર્તા છું તે સત્વે જો જે આ જીતેલા માણસો છું, ધારાસભ્યો છે, એમના લાખ લાખ કરોડ કરોડ રૂપિયા બચાવતા હોય છે તો પોલીસ રાતદારો પર હતો, એનો બંગલો એના ઘરનો છોકરોએ પણ પોતાની સ્વેચ્છાથી નથી ફરી શકતો, તો આ સરકાર પૂરો પગાર આપતી નથી અને આ સરકાર આ પોલીસને જે તે તોના સૈનિક કોઈ શહીદ થાય તો એને કૂતરાના માફક કેચી નાખે છે। પોલીસ રાતદારો ધૂજ પારે છે પણ પોલીસના સામે કોઈ જોતું નથી અને પોલીસ કોઈ સૈનિકો પેલી જો શહીદ થયો તો તે 5 લાખ પોત નહીં 5 હજાર પણ પોલીસને આપવા તૈયાર નથી। કેમ ભાઈ, તમારે 1 કરોડ રૂપિયા લેવા છે તો પોલીસને રાતદારો 24 કલાક ડ્યુટી બજાવે છે તો એને નહીં તો કેમ તમારા કેમ તમારા ઘરભર છોકરાનો બધો ભણાવો છો? વાર કોઈ તહેવાર એમની કોઈ રજા નહીં, એમનો કોઈ ટાઈમ નહીં, તો તમારો ટાઈમ તો આ આ પોલીસનો કોઈ ટાઈમ નહીં, આ કૂતરાના મારફતે આ સરકાર પોલીસને ઘેરી નાખે છે। અમારા પોલીસનો સામે ન્યાય જોવો છે પોલીસ, અમે આમ પાર્ટીવાળા એક કહીએ છીએ તો પોલીસને ન્યાય આપો અને પૂરતો પગાર આપો, એને પૂરતું ભથ્થું આપો, કોઈ પણ ભથ્થું આપતા નથી તો રાત દિવસ પોલીસ તૂટી જાય છે 24 કલાક તો પણ એને કશું કોઈ આપતા નથી। એના છોકરા છે, એના બહેરા છે, તમે છોકરા વગરના છો, તમે બહેરા વગરના છો, છોકરાને પોલીસ નથી, છોકરા કોઈ બહેરું લાવતા નથી, પોલીસ લગ્ન નથી કરી શકતી, તમે બધા લગ્ન કરી શકો તો પોલીસ તો લગ્ન કરે ને, તો એના બાળ છોકરા તો 24 કલાક તમે હોય ડ્યુટી કરાવો છો તો 24 કલાકનો પગાર તો તમે સૂચવા, એના સોતા પોતાનું બહેરા છોકરા કોઈ સાચવતો નથી શકતો કે આજ રોજ પ્રાંતિજ તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા પ્રાંતિજ પોલીસ સ્ટેશને આવેદન પત્ર આપવા માટે આવેલી છે, એટલા માટે કે જે આપણે પ્રાંતિજને પોલીસ સ્ટેશનની કામગીરી એકદમ સારી છે અને જે અત્યારે હાલ ગાંધીનગરના જે તે આપણે પોલીસના કર્મચારીઓ તે અત્યારે હાલ હડતાલ ઉપર બેઠેલા છે, એમના માટે એ હાલ આવેદન પત્ર આપવા માટે, કેમ કે એ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના અને દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જે આપણે પોલીસ એકદમ સારી કામગીરી કરી રહી છે, એમને ફિક્સ પગાર આપેલો છે, એ ફિક્સ પગાર તો અત્યારે કોઈ ડ્યુટી કોઈ કાર્યકર કોઈને મળતો નથી અને એમને 24 કલાકની ડ્યુટી આપવામાં આવે છે અને એમને અત્યારે હાલ તમે જો કદી ધારાસભ્ય વિધાનસભા જે ચૂંટણી લડેલા છે એમનો લાખ લાખને 1.5 લાખ પગાર હોય છે અને જે આપણે હાલ પોલીસ કર્મચારીઓ છે એમને સાવ એકદમ ગ્રેડ પે એકદમ સાવ ખરાબમાં ખરાબ અને પોલીસનો પગાર પણ સારો ચૂકવી શકતી નથી, એ સરકારને શું કરવાનું આપણે? પ્લસ કે જે 24 કલાકની ડ્યુટી પોલીસ સ્ટેશનમાં 24 કલાકની ડ્યુટી કરવામાં આવે છે, પોલીસ સ્ટેશનનું આપણે શું કરવાનું? જે અત્યારે હાલ જે આપણે અહીંયા પોલીસ સ્ટેશન પોલીસવાળા જે પીએસ સાહેબ કે જે ગમે તે હોય એ લોકો બેઠેલા છે તો એ લોકોને 24 કલાકની ડ્યુટી આપવામાં આવે છે અને એ લોકો 12 કલાક નોકરી નથી કે 6 કલાક નોકરી કરે છે, બસ એને એ પોલીસ સ્ટેશનમાં શું કરવાનું તમે કંઈ બતાવો કે આપણે જનતા માટે આપણા માટે આપણી બધી મહેનત કરે છે તો પછી જનતાને એમને વિશ્વાસ કરવો જોઈએ કે ના કરવું?
જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળ તરફથી શુભકામનાઓ.